सहजानंद स्वामी महाराज नीजे श्री वासुदेव विमलामृत धाम वासम नारायण नरक तारण नाम ध्येयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्ति धर्म तनयं शरणं प्रपद्ये। सर्वे वाला संतो भक्तों ने भाव थी जय स्वामीनारायण। आज विक्रम संवत 2076 महासुद बीज नो दिवस छे 26मी जान्युआरी 2020 रिपब्लिक डे। आवा शुभ दिवसे भाई श्री कमलेश भाई, मुकेश भाई, तीर्थ राजू बुटाणी पार्टनर, आ बदा निर्मल दादाना पवित्र परिवारजनों, स्नेही मित्रजनों, एमणे आव सरस मजानो आ पार्टी प्लॉट तैयार कर्यो छे। भावना हती के थोड़ू भजन थाय, सत्संग थाय, साधु संतो पंगत पाड़े, जमे भक्तों ने बधाने जमाड़े, तो अमारू संसारीनू कांईक लेखे लागे। भावना ने वश थई आप सब कोई ने राजी करवा अमे आजे अहीं आव्या छे। थोड़ी वार भगवाननु स्मरण करिए। भगवान नामना माध्यमे महाराजनी मूर्तिमां आपणे जोड़ाशुं तो भगवानने बहु गमशे। मनुष्य जन्मनो एक ज सिद्धांत छे के लक्षराशिना फेरा टळे अने भगवान मळे। आ वात जेने समझाई गई અને મીરાબાઈની જેમ, નરસિંહ મહેતાની જેમ, દાદા ખાચરની જેમ, પ્રહલાદજીની જેમ, ધ્રુવજીની જેમ, પર્વતભાઈની જેમ, ભગવાન મેળવવા માટે જેના હૃદયમાંથી ભાવનાઓ વહેવા લાગી એ માણસ મનુષ્ય જન્મને સાર્થક કરે છે અને આત્માની સાચી માંગને એ લોકો પૂરી કરે છે। પરમેશ્વરના સ્વરૂપમાં બંધાવું, યાને કે હેત કરવું, આસક્તિ કરવી, એમાં જોડાઈ જવું, આથી બેટર મનુષ્ય જન્મનું કોઈ ફળ નથી। થોડી વાર ભગવાન નામ સ્મરણ કીર્તન કરીએ ને ત્યાર પછી આપણે વાતો કરીશું। સૌ ભગવાનના સ્વરૂપને ધ્યાનમાં ધારે હિંડોળે હરિવર હિંચી રહ્યા છે અમે, અમારી પૂજાના હરિકૃષ્ણ મહારાજને લઈને આવ્યા છીએ। આ બધા સંતોમાં પણ સાક્ષાત મૂર્તિમાન પરમેશ્વર બિરાજે છે, આપ બધા હરિભક્તના આત્મામાં પણ પરમાત્મા સદૈવ રહ્યા છે, એ ભગવાન સાથેનો આપણો સંપર્ક આમ તો આદિ અનાદિનો છે, પરંતુ દેહભાવને કારણે, માયિક વિષયોની આસક્તિને કારણે, જગતના માન સન્માનમાં અતિ લોભાયેલા, ધન ધંધામાં બંધાયેલા આપણે પરમેશ્વરનો સંપર્ક સ્મૃતિ ભૂલી ગયા છીએ અને જગતને સાચું માનીને એમાં ફસાઈ પડ્યા છીએ। એક દિવસ આ દેહ ને દુનિયા હતા નહીં, એક દિવસ હશે નહીં, જશે ત્યારે સપનું હતું એવું લાગશે, માટે સત્યની શોધમાં આપણે બધાએ સદૈવ તત્પર રહેવું જોઈએ। સર્વેશ્વર, સર્વનિયંતા, સર્વ જગતના કરતા હરતા, સર્વમાં રહેલા અને પોતાના ધામમાં વ્યતિરેક સ્વરૂપે બિરાજમાન એવા ભગવાન સ્વામિનારાયણને બધા સંભારો, ને થોડી વાર આપણે ભગવાનને
ભાવથી નામ સ્મરણથી સંભાળીએ, ભગવાન નામ સંકીર્તનની ગુંજ આટલામાં ફેલાશે ત્યારે આટલામાં જે કાંઈ અનિષ્ટ તત્વનો વાસ હશે, કોઈ એવી નડતરરૂપ બલા હશે, કોઈ ધરતીનો કોઈ મેલો ભાગ હશે, અહીંયા ક્યારેય પૂર્વે કોઈ પાપ દુરાચાર ભ્રષ્ટાચાર થયા હશે, એના કોઈ કણો પડ્યા હશે, એ ભગવાન નામ સ્મરણની આપણા બધાની ધૂનથી એ બધું જતું રહેશે, આ સમગ્ર એરિયા પવિત્ર થશે, અને અહીં આવીને પછી કોઈ પોતાના પાવન પવિત્ર ગ્રસ્ત આશ્રમનો આરંભ કરશે, એના બધાના જીવન સુખી થશે, માટે આપણે ભગવાનને સંભાળીને ધૂન બોલવી છે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. Swami Narayan, Swami Narayan, Swami Narayan.
પ્રસંગ છે. મેં ઘણી વખત મારી કથા વાર્તામાં એ વાત કરેલી છે, પરંતુ એ ઘટનાને વર્ષો ગયા છતાં હું ભૂલી નથી શક્યો. એકવાર અમે વડતાલ પાઠશાળામાં ભણતા હતા, નરસંડા ગામમાં રહેતા હતા, રોજ વડતાલ જતા હતા. પંડિતજી આગળ ભણતા અને ભણીને અમે પાછા પૈદલ ચાલીને 4 કિલોમીટર દૂર નરસંડા ગામ પાછા જતા અને ત્યાં રહેતા. ચોમાસાનો દિવસ હતો, વરસાદ વરસેલો, રોડ એકદમ સાફ હતો, થોડોક ક્યાંક ભીનો હતો.
હું અને અમારી સાથે અમારા મંડળના ધર્મજીવન સ્વામી અમે બે ભણતા હતા અને હારે હતા. અમે કાવ્યના શ્લોકો કંઠસ્થ કરતા કરતા હાલ્યા જતા. અમારી આગળ રોડ ઉપર એક ખિસકોલી અતિ રૂપાળી મસ્ત મજાની રૂમાટીવાળી નાચતી કૂદતી યંગ સ્વરૂપ રોડ ઉપર કૂદા કૂદ કરે છે. અમે એને જોઈએ જ થોડી વાર દોડીને બાજુના ઝાડ ઉપર ચડી જાય, છોડ ઉપર ચડી જાય, પાછી ઉતરે અને વળી રોડ ઉપર આવીને કિલકિલાટ કરે, હસે, દોડે. આપણને પણ જોવું ગમે પરમેશ્વરનું સર્જન. એમાં અચાનક અતિ સ્પીડમાં એક બસ નીકળી એને વ્હીલ નીચે આવી ગઈ. અમે તો ઊભા રહી ગયા, સ્થિર થઈ ગયા. એક ક્ષણમાં કેટલું બધું પરિવર્તન થઈ ગયું. બસ જતી રહી, અમે એનો જ્યાં છૂંદો થઈ ગયો હા રોડ સાથે એનો આખો રોટલો થઈ ગયો, ત્યાં જઈને ઊભા રહ્યા. લોહી ફૂટી ગયું. થોડી વાર ઊભા રહીને ભગવાનનું સ્મરણ કર્યું, પણ જિંદગીનું નાશવંતપણું એ વખતે મને બહુ દેખાણેલું. દરેક ઘટના વખતે આપણે વિચારવા નવરા ના હોઈએ, યા તો આપણી મનસ્થિતિ એ બધું વિચારી શકે ને અંતરમાં કંઈક ઊંડી છાપ પાડી શકે એવી ન હોઈ શકે, તો આપણે આવા જગતમાં વિનાશ થતા જોઈને પણ કંઈ જાગૃતિ લઈ શકતા હોતા નથી, ચેતી શકતા હોતા નથી. મૂંડ, ગમાર, મૂરખ અને આસક્ત પશુ જેવા થઈને સંસારમાં હળિયાપાટી કરીને મરતા હોઈએ છીએ કંઈ જાગૃતિ વિના. જોયું પછી હરિસ્મરણ કરીને ચાલતા થયા, પણ મને યાદ છે એ દિવસે હું ઉદાસ થઈ ગયો હતો. મારે એને ખિસકોલીને કાંઈ લેવા દેવા નહોતા, પરંતુ પરમેશ્વરે સર્જેલી આ દુનિયામાં આવા જન્મ મરણ આકસ્મિક બધાને આવતા હોય છે, ત્યારે આપણને એમ થાય કે આપણે પણ એક દિવસ હસતા રમતા હશું કે ગમે તે દુઃખમાં હશું, પણ ફટ લઈને મરશું ખરા. કંઈ સાથે આવવાનું નથી. યાદ કરો આપણી ગુજરી ગયેલી પેઢીઓને, હે અહીંથી શું લઈ ગયા છે, શું લઈ ગયા? એક પાય લઈ ગયા હોય તો યાદ કરો, કઈ નહીં. નિત જાનો બત્યો વાગતી રે રૂડા રાગ સદા, હે નિત જાનો બત્યો વાગતી રે રૂડા રાગ સદા, એ સ્થળ આજ ઉજળ પડ્યા, હારે જોયા નજરે ન જાય રે, અંતે જાવું છે એકલા, સંગે ચાલે નહીં કોઈ રે, અંતે જાઉં છે એકલા. યાદ કરો છેલ્લો શ્વાસ, યાદ કરો શું બાંધી જવું છે, કેમ આપણને કાંઈ સમજાતું નથી. એક શહેરમાં એક રાજાના મહેલમાં અમે અમારે શિબિર કરવી હતી, એટલે કોઈએ કહ્યું કે એ સ્થળ તમારે કાંઈક ઉપયોગમાં આવે તો તમે જોવો. અમે જોવા ગયેલા. એવો આલિશાન મહેલ પથ્થરનો,
એક એક કોતરણી પથ્થરની જુઓ ને તો તમે કલાકૃતિનો બે નમૂનો કહી શકો, પણ કોઈ વાળવા વાળું નહીં. નર્યા કબૂતરા બેસે અને હગારી કરે, ચોમાચીડિયાઓ વાસ કરે અને ચરકે અને ભૂંડું ભૂખ ગંધાય. પણ એક દિવસે એ મહેલમાં જે જાહો જલાલી અને સુખ સાહેબી હતી એ માયલું આજ કાંઈ નહીં. નિત્ય જ્યાં નોબતો વાગતી, રાજા મહારાજાઓ નૃત્ય ગાન કરાવતા, ડાન્સ કરાવતા, નાચગાન જોતા, પીતા, ગાંજા ગોળતા, મસ્તી કરતા, બધા મરી ગયા. તમને કરડવા દોડે એવી વેરાન જગ્યા લાગે, જે દિને સમયે શુંનું શું હતું ત્યાં કાંઈ ન મળે, એવો આ સંસાર છે. અહીંયા હર પલ પરિવર્તન થાય છે. પરિવર્તની એ સંસારે મૃતક કોવા ન જાય તે. અહીં જે બધા જન્મે છે એ બધા મરે છે, મરે છે એ પાછા જન્મે છે. માટે આત્માનું રૂડું કરી લેવું, સાંજ સવાર ભક્તિ કરો. તમે સંસારી છો, અમે એવું નહીં કહેતા કે અમારા જેમ તમે આખો દિવસ ભજન પરાયણ, સત્સંગ પરાયણ, કથા કીર્તન ધૂન પરાયણ રહો, પણ કમસે કમ સાંજે સવારે અડધો કલાક કલાક તમે તમારા ઘર મંદિરમાં બેસીને ભગવાનની કથા સાંભળો, કીર્તન સાંભળો, ભજન કરો. એટલું તો શાંત દિલે કરો, અંતકાળે કામ લાગશે. જે દી આ દુનિયા છોડીને જવાનું થશે તે દી તમારું ભજન કરેલું, દાન કરેલું, પુણ્ય કરેલું, સારા કામ કરેલું જે કંઈ સુકૃત છે એ તમને મુજાવા નહીં દે, સપોર્ટ કરશે, આનંદ આપશે. સુખ ચેનથી સંસાર છોડી શકીશું. બાકી કાળી રાડ્યું પાડતા પાડતા મરવાનું છે, ના છૂટકે મરવાનું છે. ગમે નહીં તોય પણ બધાના રડતા ચહેરા જોઈ, આપણે ભેગી કરેલી મોટી મિલકત જોઈ, બંગલા, ઝુંબરો, કલાકૃતિ, ઝગમકાટ, ચળકાટ જોતા જોતા પસ્તાતા પસ્તાતા મરવાના. માટે આપણે જગતના સ્વરૂપને નાશવંત સમજી એમાં થોડો વૈરાગ્ય લાવીને ભગવાનમાં રાગ કરીએ, પ્રેમ આસક્તિ, તો બહુ સારું. હા, અમુક કાળ જિંદગીનો હોય છે, મોજશો કરો, હરો ફરો, લહેર કરો, પણ અમુક સમય ગયા પછી વૃત્તિઓ પાછી વાળો ધોળા થઈ જાય ને માથે, પછી બહુ દોડી દોડ ન કરો, પછી શાંતિથી જીવન જીવતા શીખવું, વાસનાઓનો ત્યાગ કરવો, મહત્વાકાંક્ષાઓ મેલી દેવી. બહુ કર્યું, બહુ કરી લીધું, આપણા બાપદાદાના બાપદાદા બધું કાંઈ બાંધી ગયા નથી, આપણે કાંઈ બાંધી જવાનું નથી. હેડેડ થઈને, હેરાન થઈને મરી જવાનું, કાંઈ લઈ તો જવાનું નહીં, શા હારું હારા કૂટકૂટ કરવાનું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં એક દ્રષ્ટાંત આપ્યું કે એક ગામમાં બે પટેલ હતા, એ અડધો વારો કામ કરતા અને પછી શાંતિથી બેસીને ગપ્પા મારતા, લહેર કરતા. સ્વામીએ એમાંથી એવું કહ્યું કે કુસંગી હતા, અજ્ઞાની હતા, તો પણ આવું કરતા. કોકે પૂછ્યું કે તમે કેમ આમ કરો છો, આ બીજા બધા વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરી કરીને તૂટી જાય છે, મરી જાય એટલી વાસના રાખીને, હળિયા પાટીને મહત્વાકાંક્ષાથી કૂટાઈ મર્યા, તમે કેમ આમ કરો છો? તો કે એ મરવાના ને અમે મરવાના, શું બાંધી જવાના, શાહારું આખો દી કૂટીને દુઃખી થવાનું, શું લઈ જવાનું, આવું બોલતા હતા. આ પણ એક સમજણ છે, આને એક પ્રકારનો વૈરાગ કહેવાય, અને જગતનું નાશવંતપણું સમજવું જાણ્યું કહેવાય, અને એનાથી જીવને અતિશય શાંતિ રહેશે, હર્ષ શોક મટી જાય છે, નિરાત અંદર થાય છે,
અને ભક્તિ કરવી હોય તો ખરેખરી થાય છે. બીજો પ્રસંગ બુવા ગામનો છે. બુવા ગામમાં અમે ગયા હતા. ત્યાં મેં સત્સંગી જીવનની કથા કરી હતી. ચોમાસાનો દિવસ હતો, ચિઠ્ઠી ફરવા ધર્માદો લેવા અમે ત્યાં રહેલા. પંખો ચાલતો હતો, એમાં ત્યાં માળો કરીને બાજુમાં ચક્કો ને ચક્કી રહેતા હતા. અને એ વખતે ચકલી ત્યાંથી ઉડીને જવા ગઈ ને પંખાની ઝપટે ચડી અને પડી. અમે અમારી નજરે જોયું, પછી પાણી લાવીને રેડ્યું, પણ મરી ગઈ. પછી 3 દિવસ સુધી ચકો ત્યાં બેહીને સુનમૂન દશામાં એવો દુઃખી દેખાતો હતો કે એની કોઈ સીમા નહીં. એ જોઈને પણ મને બહુ ફિલિંગ થયેલી. મેં કીધું, અરે રે, આ બિચારો એકલો થઈ ગયો. એ તો વાત સાચી છે. 3 ફેરા ભાઈ મોર ચાલે ને પછી 1 ફેરો બેન મોર ચાલે, પણ આમ મોર કોણ ચાલે એની ક્યાં કોઈને ખબર. કાં ભાઈ રાંડે કાં બાઈ રાંડે. આ વાત બધી તમારી આઈની સભાને હું કરું છું. ઓલી સભા આખી જુદી છે. એને હમણે સાંભળવું નહીં, નહીતર ઉપાધિ થાય. વાલા ભક્તો, ભજન કરજો, તમારા જીવનું કલ્યાણ કરજો. બધા આનંદથી રહીએ અને સુખિયા થઈએ. વગર જોતાના દુઃખ બહારથી ક્યાંયથી ઘરમાં ન ગાલીએ. વગર વિચારા ખોટા ધૂની મગજવાળાની જેમ સાહસો ના કરીએ. વ્યવહારિક કામ વિચારીને કરીએ. ભગવાનની એવી આજ્ઞા છે. તમે બધાએ અને અમે બધાએ ભગવાનના ભક્ત છીએ, માટે ભગવાનને શું ગમે અને શું ના ગમે એની ખરેખર કાળજી રાખીશું. ઓકે, ભગવાનને શું ગમે અને શું ના ગમે એની ખરેખર કાળજી રાખશું. આખો દિવસ ભગવાન હારે વાતો કરીશું. એ ભગવાન તમને આવું ગમે કે આવું ન ગમે, શું ગમે, એમ ભગવાનની સેવા, સંતની સેવા, સત્સંગની સેવા કરીશું. અને જે દિવસે આ લોકમાંથી વિદાય લેવાની થાય તે દી હસતા હસતા હરિની સાથે ડંકો વગાડીને ધામમાં જશું. બધાને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.